ધારાસભ્ય કુમાર કાનાણીએ જીકાસ પોર્ટલ મુદ્દે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને વિદ્યાર્થીઓ તથા વાલીઓને પડતી મુશ્કેલી બાબતે 5 પોઈન્ટમાં મુદ્દાસર રજૂઆત કરી છે. શૈક્ષણિક વર્ષ 2024-25માં જીકાસ પોર્ટલ પરથી સમગ્ર રાજ્યમાં સેન્ટ્રલી પ્રવેશ પ્રક્રિયા ગોઠવવામાં આવી છે, જેમાં ખાનગી કોલેજો દ્વારા વિદ્યાર્થીઓને આડેધડ ઓફર લેટર મોકલી કોઈપણ પ્રકારના મેરિટ જાળવ્યા વગર વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ પ્રક્રિયા કરી, જેમાં ઘણા વિદ્યાર્થીઓને અન્યાય થયો છે, જેમાં VNSDU તંત્રની પણ ભૂમિકા શંકાના દાયરામાં હોય તેવું લાગે છે. મેરિટમાં આવતા હોય તેવા વિદ્યાર્થીઓની જગ્યાએ મોટા પ્રમાણમાં મેરિટ વગરના વિદ્યાર્થીઓને સેલ્ફ ફાઇનાન્સ કોલેજોએ વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ ફાળવ્યા છે. વિદ્યાર્થીઓને મળેલા ઓફર લેટરમાં તારીખ 16/6/2024થી 25/6/2024 સુધીમાં પ્રવેશ કન્ફર્મ કરવાનો હોવા છતાં કોલેજોએ 16/6/2024ના દિવસે તમામ વિદ્યાર્થીઓને વહેલા તે પહેલાં ધોરણે મેરિટ પ્રક્રિયાનો છેદ ઉડાવીને પ્રવેશ આપી દીધા અને ત્યારબાદ મેરિટમાં આવતા વિદ્યાર્થીને પ્રવેશ આપવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો, જેથી વિદ્યાર્થીઓ અને વાલીઓ અસમંજસની સ્થિતિમાં મુકાઈ ગયા. VNSDU અને કોલેજ જતા વિદ્યાર્થીઓને તંત્ર દ્વારા પ્રવેશ પ્રક્રિયા જીકાસ પોર્ટલ પરથી થતું હોવાની કહીને અમારી પાસે કોઈ મોનિટરિંગ સિસ્ટમ નથી તેમ કહીને હાથ ઊંચા કરી લેતા વિદ્યાર્થીઓ અટવાયા છે. સેલ્ફ ફાઇનાન્સ કોલેજો દ્વારા આડેધડ પ્રવેશ પ્રક્રિયાની પદ્ધતિને લીધે મોટા પ્રમાણમાં વચેટિયાઓ ઊભા થતાં ઘણા વિદ્યાર્થીઓ પાસેથી નાણાં પણ ખંખેરવામાં આવ્યા અને ભ્રષ્ટાચારને વેગ મળતો હોય તેવી સ્થિતિ ઊભી થઈ. VNSDU દ્વારા એકમાત્ર DRB કોલેજ પૂરતી કમિટી બનાવી બાળકીની સેલ્ફ ફાઇનાન્સ કોલેજોમાં મોટા પાયે થયેલી પ્રવેશની ગેરરીતિ સામે આ ખડા કાન કર્યા છે. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. વાત કરી છે એના પૂરતી એવું લાગે છે કે જે પ્રવેશ પ્રક્રિયા થઈ છે એની અંદર પારદર્શકતા સરળતા નથી, કંઈક ને કંઈક ખોટું થયું છે અને એટલા માટે મેં મુખ્યમંત્રીને એના ધ્યાન પર વાત મૂકી છે કે જે કોલેજની પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ છે એમાં ગેરરીતિઓ થઈ છે, ખોટું થયું છે, વિદ્યાર્થીઓને અન્યાય થઈ રહ્યો છે. માનો કે એક કોલેજને 200 એડમિશન આપવાના છે, 200 સીટ છે, તો એમને 200 એડમિશન આપવાની વાત કરી છે, કેવી રીતે આપી, શું આપવું એની કોઈ સ્પષ્ટ વાત નથી. કોલેજોએ 200 એડમિશન લેવાના છે, 200 સીટ ભરવાની છે, તો એણે 5000 વિદ્યાર્થીઓને ઓફર ફોર્મ મોકલ્યા છે કે આવો એડમિશન લઈ જાઓ. 25 તારીખ સુધીમાં પ્રક્રિયા પૂરું કરવાની હતી તો એણે વહેલા તે પહેલાં ધોરણે 2 દિવસમાં એડમિશન આપી દીધા. 200 એડમિશન આવ્યા પછી હવે જે લોકો આવે છે ઓફર ફોર્મ જેને મળ્યા છે એ લોકોને ના પાડવામાં આવે કે હવે અમારી પાસે જગ્યા નથી, તો આ એડમિશન લેવા ક્યાં જાય, કોને મળવાનું, કેવી રીતે પ્રક્રિયા થઈ છે, બીજી વાર એને શું પ્રોસેસ કરવાની છે, કોઈ માર્ગદર્શન, કોઈ ગાઈડલાઈન નહીં. વિદ્યાર્થી, વાલી, કોલેજ, યુનિવર્સિટી ભટકે છે, કોઈ યોગ્ય માર્ગદર્શન નથી, ક્યાં જવું ખબર પડતી, લોકો ટેન્શનમાં છે, વિદ્યાર્થીઓ ટેન્શનમાં છે. અને એટલા માટે મેં મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે કે જે પ્રક્રિયા શરૂ થઈ છે એ પ્રક્રિયામાં કંઈક ને કંઈક ખામીઓ છે, કંઈક ને કંઈક મુશ્કેલી ઊભી થઈ છે, તો એ દૂર થવી જોઈએ. હા, વિદ્યાર્થીઓ મારી પાસે આવ્યા છે અને એક આ વાત પણ મુદ્દો મારે ધ્યાન પર મૂક્યો છે કે વચેટિયા લોકોનો અમને ફોન આવે છે કે બધારે એડમિશન લેવું છે તો અમે તમને અપાવી દઈશું. તો મેં એટલા માટે જ કીધું કે પારદર્શકતા ને સરળતા નથી, અને પારદર્શકતા અને સરળતા જો હોય તો જ એમાં ખોટું ના થાય, ભ્રષ્ટાચાર ના થાય, કોઈ વસ્તુ ના થાય, લોકો હેરાન ના થાય. એટલે મુખ્યમંત્રીના ધ્યાન પર મૂક્યું છે કે આ જે પ્રશ્નો ઊભા થયા છે એનો હલ થવો જોઈએ.